નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. અત્યારના મુખ્ય સમાચારમાં આગળ વધતા પહેલાં, જો તમે અમારી ચેનલમાં નવા હોવ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે. અને સાથે જ વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. અત્યારના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ કંપનીએ દૂધ બાદ ચાસ અને દહીંના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ જીરા ચાસના 180 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 200 ગ્રામ મસ્તી દહીંના ભાવમાં પણ 1 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. તે સાથે જ 400 ગ્રામ મસ્તી દહીંના ભાવમાં પણ 2 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તારીખ 7 અને 8 માર્ચના રોજ રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે તારીખ 7 માર્ચના રોજ ગાજવીજ સાથે ડાંગ, તાપી, નર્મદા સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે 8 માર્ચના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નર્મદામાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં સતત વધારા બાદ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે પામતેલના ડબ્બાનો ભાવ 100 રૂપિયા સુધી ઘટ્યો હતો, જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 15 રૂપિયા અને કપાસના તેલમાં ડબ્બે 30 રૂપિયા સુધી ઘટાડો જોવા મળ્યો હતો. કૃત્રિમ ભાવ વધારામાં ઘરાકી તૂટવાના ભયે વેપારીઓ દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 6 તારીખથી ગુજરાતની અંદર વાહનો અંગે કડક દંડ લેવામાં આવશે. ટ્રાફિક નિયમો માટે ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. 6 તારીખથી હેલ્મેટ નહીં પહેર્યું હોય કે પછી કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડશે. સીટ બેલ્ટ અને હેલ્મેટ વગરના લોકો પાસેથી દંડ લેવામાં આવશે. ગુજરાત પોલીસ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ કરશે. તારીખ 6થી લઈને તારીખ 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનો ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કડક પગલાં લેવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. પોલીસને હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેર અને જિલ્લામાં દરરોજની કામગીરીની સમીક્ષા કરી અહેવાલ મોકલવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા. એ સમય દરમિયાન 237 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે, જ્યારે 24 કલાક દરમિયાન કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું. ગુજરાતમાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 11,009 થઈ ગઈ છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે.